લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઝી 24 કલાકની ન્યૂઝ ટીમ જે છે એ વોટરના ઘરે રિપોર્ટરના મહાઅભિયાન હેઠળ ઘાટલોડિયા વિસ્તારના ભાગ્યોદય સોસાયટી ખાતે પહોંચી છે અને ભાગ્યોદય સોસાયટીમાં રહેતા દેસાઈ પરિવારનું મિજાજ શું છે લોકસભાની ચૂંટણીને લઈને તેમની સાથે જ અમે વાત કરીશું. વોટરના ઘરે રિપોર્ટરના મહાઅભિયાન હેઠળ અમારી ન્યૂઝ ટીમ જે છે એ દેસાઈ પરિવાર પાસે પહોંચી છે અને દેસાઈ પરિવાર જે છે એ અમારી સાથે છે. પહેલા અમે વાત કરીશું ઘરના મોભી જે છે દેસાઈ પરિવારના. 5 વર્ષનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કાર્યકાળ, શું આપ ખુશ છો એમના કાર્યકાળથી કે ના ખુશ છો? જી ખુશ છીએ, કારણ કે 2014-2019 જ્યાંથી નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી પદ સંભાળ્યો ત્યારથી દેશના છેવાડાના માનવીની ચિંતા કરી તમામ ક્ષેત્રે એમને વિકાસ કર્યો, લોકોનો વિશ્વાસ જીત્યો. એમાં આરોગ્યની વાત હોય તો આયુષ્યમાન, મા અમૃતમ કાર્ડ હોય, રોડ રસ્તાની વાત હોય તો એમાં ખૂબ વિકાસ કર્યો છે. ઓલ ભારતમાં લોકો એમના વિકાસની સાથે છે. તો 19માં લોકો સાથે રહેશે અને અમે પણ ખુશ છીએ. અમે ગુજરાતી છીએ તો ગુજરાતના પનોતા પુત્ર છે નરેન્દ્રભાઈ, તો એક ગુજરાતી તરીકે અમને ખૂબ આનંદ છે. સવાલ કરવા માંગીશ આપ, કેમ કે ગૌપાલક છો, શું લાગે છે કે ગૌ સંવર્ધન માટે ને ગૌપાલકો માટે એવી યોજના જે છે તેનાથી ગૌપાલકો ને ગૌ માતાને ફાયદો થયો છે? એ પ્રધાનમંત્રીનો પદ સંભાળ્યા પછી ગૌપાલક ગૌ આયોગ કેન્દ્રમાં બનાવ્યું અને એના માધ્યમથી સમગ્ર દેશમાં ગૌ સેવાના વિકાસના કામો થશે. ગૌની સેવા થાય, ગૌશાળાઓ થાય એના માટે સરકાર કેન્દ્ર આપશે. આ એક નવી યોજના લાયા. આપને હું પૂછવા માંગીશ, આપ યુવાન છો, યુવાન તરીકે આપને એક સવાલ કરીશ કે શું આપને લાગે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે 5 વર્ષનું જે કાર્યકાળ છે તેનાથી દેશને લાભ થયો છે, આપ ખુશ છો કે ના ખુશ છો? ખુશ છીએ, ઘણા બધા દેશને ઘણો બધો લાભ છે. શું લાગે છે કે યુવાનોને રોજગારી માટે પ્રધાનમંત્રીની સરકારે, મોદીની સરકારે જે સારું કામ કર્યું છે આપને લાગે છે? ઘણું બધું કામ કર્યા છે, ઘણું બધું કામ પણ કર્યું છે, ઘણું બધું સારું પણ કર્યું છે, બધાને મદદરૂપ પણ થયા છે. બેન આપને હું પૂછવા માંગીશ, 5 વર્ષ પ્રધાનમંત્રી મોદીના શું આપને ગમ્યા છે? મહિલાઓ માટે શું પ્રધાનમંત્રીએ સારું કામ કર્યું છે? નરેન્દ્રભાઈ સરકાર સારી ચલાવે છે અને મહિલાઓ માટે સારી સારી એમની બધી સંસ્થાઓ કરી છે. રોડ રસ્તા ગેસ દરેક પાણી સગવડો સારી આપી છે, એટલે અમે નરેન્દ્રભાઈના સાથે જ છીએ. નરેન્દ્રભાઈના સાથે જ છીએ, આ વાત છે પ્રધાનમંત્રીની. બા આપ વોટ કરતા હશો, શું આપ પ્રધાનમંત્રીના કાર્યકાળથી ખુશ છો નરેન્દ્રભાઈના કામથી? નરેન્દ્રભાઈના કામથી અમે ખુશ છીએ. મારી ખૂબ ઉંમર છે પણ વોટ આપીએ નરેન્દ્રભાઈને જ આપીએ. સગવડ સારી કરે છે, બાળ બચ્ચો માટે સ્કૂલો બીજું બધી સગવડ સારી, રસોઈ ગેસ બહેરો માટે બધો સહારો સારો આપે, અમે ખુશ છીએ. આ ખુશ છે, આ બાબત ઘણા ઉમરલાયક છે. યુવાન તરીકે હું વાત કરીશ આપને, શું લાગે છે કે જે પ્રકારથી પાકિસ્તાનને જવાબ આપવાની વાત હોય, આતંકવાદને જવાબ આપવાની વાત હોય, પ્રધાનમંત્રી મોદીની સરકારે બરાબર ફરજ પોતાની અદા કરી છે? જે યુવાન તરીકે 100% મને મારા દેશના પ્રધાનમંત્રી ઉપર ગૌરવ થાય છે, કેમ કે પાકિસ્તાન દર દિવસે આપણા ભારતના હિન્દુસ્તાનના સૈનિકો ઉપર અટકચાળો કરતું હતું, પણ આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે સર્જિકલ સ્ટ્રાઇક કરીને, એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જે જવાબ આપ્યો છે, જે ભાષામાં પાકિસ્તાન સમજે તે ભાષામાં પાકિસ્તાનને સમજાવી શક્યું, એ માટે હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું. કેમ કે આવા પ્રધાનમંત્રી હોય, પ્રધાનમંત્રીને કારણે જ આપણા દેશનું વિશ્વમાં એક સારું નામ બન્યું છે અને પ્રધાનમંત્રીના લીધે આપણા દેશના સૈનિકોનો એક જુસ્સો વધે છે, એમને એક છૂટ આપવામાં આવી છે, એક છૂટો દોર આપવામાં આવ્યો છે, એટલે એ હું યુવાન તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવું કામ કરતા રહે અને આવી સરકાર હોય તો યુવાનોનો વિકાસ, રોજગારીની તકો ઘણી ઊભી કરી છે, પછી યુવાનોને પ્રોત્સાહન આપ્યું છે, હોસ્પિટલ આરોગ્ય ગમે તે બધી સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજકોટમાં કેન્દ્ર સરકાર દ્વારા એમ્સ આપવામાં આવી છે, તેનો લાભ સૌરાષ્ટ્રવાસીઓને મોટા પ્રમાણમાં થશે, એના લીધે ત્યાંની આરોગ્ય ક્ષેત્રનું સારું અને પ્રદાન સારું રહેશે.
તો આ વાત છે દેસાઈ પરિવારની, ને દેસાઈ પરિવાર અમારી સાથે વાત કરી રહ્યું હતું, ને દેસાઈ પરિવારનું માનવું છે કે 5 વર્ષના કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે દેશનો સારો વિકાસ કર્યો છે. ખાસ કરીને આ દેસાઈ પરિવાર છે ત્યારે તેમનું માનવું છે કે ગૌપાલકો માટે કે ગૌ સંવર્ધન માટે પ્રધાનમંત્રી સારી યોજના લાવ્યા છે અને દેસાઈ પરિવાર પ્રધાનમંત્રીના કાર્યકાળથી ખૂબ ખુશ છે. કેમેરા પર્સન અક્ષય રાવલની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ.